हेलो स्टूडेंट, जय स्वामीनारायण। आज आपणे स्टैंडर्ड 5 सब्जेक्ट इंग्लिश तेनी अंदर लिटल स्टेप्स 7, 8, 9 नी शुरुआत करीशुं। गया लेक्चर में आपणे लिटल स्टेप्स 4, 5, 6 तेनी चुन्नी अने मुन्नी नी स्टोरी जोई। આ ઉપરાંત આપણે તેની એક્સરસાઇઝ અને થોડું ગ્રામર પણ ભણ્યા। હવે આજે આપણે લિટલ સ્ટેપ 7, 8, 9 શરૂઆત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે પાઠ્યપુસ્તક હશે। હવે પાઠ્યપુસ્તકની અંદર લિટલ સ્ટેપ 7, 8, 9 એક્ટિવિટી 1 જે એક કવિતા છે। શું છે? એક કવિતા છે, એટલે રેમ છે, ધ કલરફુલ પીપલ। તો એ રેમ આપણે શીખતા પહેલાં, એટલે કે ભણતા પહેલાં, તેનો આ મિનિંગ્સ એટલે કે શબ્દાર્થ જોઈ લઈએ। શબ્દાર્થની અંદર કલરફુલ, COLORFUL, કલરફુલ એટલે રંગીન, TOKNOW, ટુ નો, આની અંદર કે એ સાયલેન્ટ ટુ શબ્દ છે, સાયલેન્ટ વર્ડ્સ છે, જે ગુજરાતી ઉચ્ચારમાં તેનો આપણે કોઈ જ અર્થ થતો નથી। ટુ નો એટલે જાણવું, GARDEN, ગાર્ડન એટલે બગીચો, TOSAY, ટુ સે એટલે કહેવું, TOCOOL, ટુ કુલ એટલે ઠંડુ કરવું, HEAD, હેડ એટલે માથું, RIGHT, રાઇટ એટલે બરાબર, TOREPLY, ટુ રિપ્લાય એટલે ઉત્તર આપવો। તો આ હતા વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 1 મિનિંગ્સ। હવે આપણે એક્ટિવિટી 1 પોયમ છે તે એક વખત આપણે ગાઈશું। ધ કલરફુલ પીપલ, આઈ નો યુ, યુ આર મિસ્ટર બ્લુ, આઈ નો એટલે હું તને ઓળખું છું, નો એટલે જાણવું અથવા તો ઓળખવું, હું તમને ઓળખું છું શ્રીમાન, હું તમને ઓળખું છું, યુ આર મિસ્ટર બ્લુ, તમે શ્રી ભૂરા છો એટલે કે શ્રીમાન ભૂરા છો, બ્લુ એટલે ભૂરો રંગ, બરાબર, યોર ગાર્ડન ઇઝ ક્લીન, આર યુ મિસ ગ્રીન, હવે ગાર્ડન કેવો હોય, ગ્રીન હોય, બરાબર ને, એટલે તમારો ગાર્ડન, ગાર્ડન એટલે બગીચો અને ક્લીન એટલે સ્વચ્છ, તમારો બગીચો સ્વચ્છ છે, આર યુ મિસ ગ્રીન, પ્રશ્ન પૂછે છે, શું તમે કુમારી ગ્રીન એટલે કે લીલા છો, લીલી છો, સે મી હેલો, ઓ મિસ્ટર યલો, સે મી હેલો, મી એટલે મને અને હેલો એટલે હેલો અને સે એટલે કહો, મને હેલો કહો ઓ મિસ્ટર પીળા, યલો એટલે પીળો રંગ થાય, કુલ ડાઉન યોર હેડ, ડોન્ટ લેટ ઇટ રેડ, કુલ ડાઉન યોર હેડ એટલે માથું અને કુલ ડાઉન એટલે ઠંડુ રાખો, ઠંડુ કરો, શું તો કે તમારું માથું ઠંડુ કરો, ડોન્ટ લેટ ઇટ રેડ, તેને લાલ, લાલ એટલે ગરમ, એકદમ આમ ગુસ્સામાં હોય અને કેમ આંખો લાલ થઈ જાય, તેને લાલ થવા ન દો, તેને ગરમ થવા ન દો, રેડ એટલે લાલ, તેને લાલ થવા ન દો, Am I right, રિપ્લે મિસ્ટર વ્હાઇટ, Am I right એટલે સાચું કહેવું, બરાબર, હું સાચું કહું છું, રિપ્લે એટલે જવાબ આપો, મિસ્ટર વ્હાઇટ એટલે શ્રીમાન સફેદ, શું હું સાચું કહું છું, જવાબ આપો શ્રી સફેદ, તો સફેદ શું કે, યસ, વિથ યુ મિસિસ બ્લેક, હા, તમારી સાથે કુમારી બ્લેક એટલે કે કાળા। તો અહીંયા બધા કલરના નામ આપેલા છે, મિસ બ્લુ એટલે ભૂરો અથવા વાદળી, ગ્રીન એટલે લીલો કલર, યલો એટલે
पीळो, रेड एटले लाल, अने मिस्टर व्हाइट, व्हाइट एटले सफेद, अने ब्लेक एटले काळो। आम अहींया आपणने शुं आपेला छे, कलरना नाम आपेला छे। तो आ हता आपणा आपणी रेम। हवे आगळ पाठ्यपुस्तकनी अंदर तमने एक एक्टिविटी आपेली छे के एक वाक्य बनावानुं छे अने एनी अंदर चित्रो आपेला हशे। लेट्स लर्न मां पहेला आपणे कलरना नाम जोई लईए के आर ई डी रेड एटले लाल, बी एल यू ई ब्लू एटले भूरू के वादळी, जी आर डबल ई एन ग्रीन एटले लीलू, वाई ई डबल एल ओ डब्ल्यू येल्लो एटले पीळू, ओ आर ए एन जी ई ओरेंज एटले नारंगी, पी यू आर पी एल ई पर्पल एटले जांबुड़ियो कलर अने तेने रींगणी कलर पण कहेवाय, बी आर ओ डब्ल्यू एन ब्राउन एटले कथ्थई के राखोड़ी, पी आई एन के पिंक एटले गुलाबी, डब्ल्यू एच आई टी ई व्हाइट एटले सफेद, बी एल ए सी की ब्लेक एटले काळू। હવે આ જ રીતે આપણને પાઠ્યપુસ્તકમાં પાઠ્યપુસ્તકની અંદર ચિત્રો આપેલા છે અને નીચે આપણે એનું વાક્ય બનાવવાનું છે। તો બ્લેક કબલો આ ચિત્ર શેનું છે? બોલનું ચિત્ર છે, બરાબર। અને વાક્ય આપણે બનાવ્યું છે એનું કે ધીસ ઇઝ અ, કલર કેવો છે એનો? બ્લેક, કે ધીસ ઇઝ અ બ્લેક બોલ। એવી જ રીતે અહીંયા પર્સ છે, આ ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? પર્સનું ચિત્ર છે। હવે પર્સનો કલર કેવો છે? ઓરેન્જ। કેવો છે? ઓરેન્જ। તો ધીસ ઇઝ એન ઓરેન્જ પર્સ। હવે અહીંયા કાઇટ આપેલું, કાઇટ એટલે પતંગનું ચિત્ર છે। પતંગનો રંગ કેવો છે? રેડ, કે ધીસ ઇઝ અ રેડ કાઇટ, આ લાલ પતંગ છે। હવે અહીંયા એક ફૂલ છે, ફૂલનું નામ શું છે? સનફ્લાવર છે, બરાબર। પણ બધામાં અલગ અલગ કલર છે। કેવા કલરનું ફૂલ છે? તો કે રેડ, યલો અને ગ્રીન, ગ્રીન એના પાંદડા છે, બરાબર। તો ધીસ ઇઝ અ રેડ યલો ફ્લાવર, આ લાલ અને પીળું ફૂલ છે। ધીસ ઇઝ અ ગ્રીન લીફ, લીફ એટલે પાંદડું, પાંદડું કેવું હોય? હંમેશા લીલું જ હોય, બરાબર। તો આ લીલું પાંદડું છે। હવે એક મોબાઈલ છે, મોબાઈલ કેવો છે? બ્લેક કલરનો, તો ધીસ ઇઝ અ બ્લેક મોબાઈલ, આ કાળો મોબાઈલ છે। આગળ છે ધીસ ઇઝ અ યલો શર્ટ, આ યલો એટલે પીળો અને શર્ટ એટલે શર્ટ, આ પીળો શર્ટ છે। અને લાસ્ટમાં છે ફ્રોક, શેનું ચિત્ર છે? ફ્રોક। હવે ફ્રોક કેવા કલરનું છે? બ્લુ, ધીસ ઇઝ અ બ્લુ ફ્રોક, આ વાદળી ફ્રોક છે, કે આ ભૂરું ફ્રોક છે। જો વિદ્યાર્થી મિત્રો, પીડીએફની અંદર તમારે આ ચિત્રો દોરી અને પછી એના નીચે વાક્યો લખવાના છે। તમારે બધાએ આ ચિત્રો દોરવાના છે અને પછી જ નીચે એની અંદર વાક્યો લખવાના છે। હવે આગળ આપણે જોઈએ થિંગ્સ વી વેર યુઝ, વેર એટલે પહેરવું, આપણે જે કપડાં પહેરીએ છીએ, બરાબર, ઉપયોગમાં લઈએ છીએ તે વસ્તુઓ, થિંગ્સ વી વેર યુઝ। તો આપણે શું શું પહેરીએ? શર્ટ, શર્ટ પહેરીએ, પેન્ટ્સ, ફ્રોક, પછી બેલ્ટ, બેલ્ટ એટલે પટ્ટો પહેરીએ, રિબિન, માથામાં આપણે રિબિન પણ પહેરીએ, પછી બીજું શું પહેરીએ? શૂઝ એટલે કે પગરખા, સોક્સ એટલે મોજા, બુટોન, બટન પણ હોય તેમાં, પછી હેરપિન, હેરપિન એટલે માથામાં નાખવાની પિન આવે, પછી કોમ્બ, કોમ્બ એટલે કાંસકો, કાંસકાની પણ આપણને જરૂર પડે, પછી બ્રશ, બ્રશ દાંત ઘસવા માટે બ્રશની જરૂર પડે,
बेंगल एटले बंगड़ी जरूर होय छे, आपणे पहेरीए छीए आपणे कैप, कैप एटले टोपी. बीट बेट एटले